હેલો સ્ટુડન્ટ્સ હોપ યુ ઓલ આર ફાઇન એટ યોર હોમ વિથ યોર ફેમિલી સ્ટુડન્ટ્સ આજથી આપણે આપણા વિડીયો લેક્ચર્સ સ્ટાર્ટ કરીએ છીએ પણ વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં મારે તમને અમુક વાત તમારા સ્ટડીને લઈને ડિસ્કસ કરવી છે તો પ્લીઝ એકદમ ધ્યાનથી આ વાત સાંભળી લો સૌથી પહેલાં તો જ્યારે પણ આપણે વિડીયો લેક્ચરથી આપણું સ્ટડી કરતા હોઈએ તો એમાં આપણી એલર્ટનેસ બહુ જ જરૂરી છે આપણી સિન્સિયરિટી બહુ જ જરૂરી છે કેવી રીતે સિન્સિયરિટી આપણે રાખી શકશું તો પ્લીઝ ધ્યાન આપજો સૌથી પહેલાં જો તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો પ્લીઝ ટેક્સ્ટબુક એક નોટબુક અને સાથે એક પેન તમે અરેન્જ કરી લો એનાથી શું થશે કે આજે હું કોઈપણ અહીંયા ટોપિક સ્ટાર્ટ કરું છું એમાં ઘણી બધી જગ્યાએ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ આવશે કોઈ વ્યાખ્યા આવશે કોઈ અન્ડરલાઇન કરવાની આવશે કે જે હું તમને અહીંયા કહું કદાચ તમારી પાસે બુક છે તો તમે એને અન્ડરલાઇન કરી શકશો કદાચ નથી તો તમે એને નોટડાઉન કરી શકો એટલા માટે ઓકે સ્ટુડન્ટ્સ યસ તો ચલો આજે આપથી આજથી આપણે આપણું એકેડેમિક્સ સ્ટાર્ટ કરીએ છીએ અને સૌથી પહેલાં તો હું પેપર પેપરસ્ટાઈલથી એ વસ્તુ સ્ટાર્ટ કરીશ કે ઇકોનોમિક્સ અને બી એ તો ઇકોનોમિક્સની પેપરસ્ટાઈલ શું હશે બરાબર સ્ટુડન્ટ્સ લખી લેજો ને પ્લીઝ ઇકોનોમિક્સ ટોટલ સો માર્કનું પેપર હશે સૌથી પહેલાં આવશે વિભાગ એ જેમાં દસ એમ ક્યુ આવશે દસ માર્ક વિભાગ બી જેમાં દસ એક એક માર્કના સવાલ આવશે દસ માર્ક વિભાગ સી જેમાં ચૌદ સવાલ આવશે બે બે માર્કના એટલે કે અઠ્યાવીસ માર્ક વિભાગ ડી જેમાં નવ સવાલ આવશે ત્રણ ત્રણ માર્કના એટલે કે સત્યાવીસ માર્ક અને વિભાગ ઈ જેમાં પાંચ માર્કના પાંચ સવાલ આવશે પચીસ માર્કના અને એ વિભાગ ઈમાં કમ્પલસરી એક આલેખ આવશે તો ફરીથી એક વખત સ્ટુડન્ટ આપણે એને રિપીટ કરી લઈએ તમારી પેપર સ્ટાઇલને ઇકોનોમિક્સની વિભાગ એ દસ માર્ક વિભાગ બી દસ માર્ક વિભાગ સી અઠ્યાવીસ માર્ક વિભાગ ડી સત્યાવીસ માર્ક અને વિભાગ ઈ પચીસ માર્ક એવી રીતે તમારા સો માર્ક સ્ટુડન્ટ્સ તમે બ્લુ પ્રિન્ટને ફોલો કરો ઇટ મીન્સ કે ભાઈ તમે બ્લૂ પ્રિન્ટને યાદ રાખો તમારા નોલેજ માટે એ ઘણી સારી વાત છે પણ બ્લુપ્રિન્ટ પ્રમાણે ક્યારેય કામ કરવું નહીં આપણે બધું જ કરવાનું કયા ચેપ્ટરમાંથી પાંચ માર્કના જવાબ સવાલ આવશે કયા ચેપ્ટરમાંથી ત્રણ માર્કના સવાલ આવશે એ બધી ઝંઝટમાં ના પાડશો તમે તમે બધું જ કરજો ક્લિયર ઓકે તો સૌથી પહેલાં આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર નંબર થ્રી નાણું અને ફુગાવો આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્ટુડન્ટ્સ નાણું શબ્દ જે છે એનાથી આપણે બહુ જ પરિચિત છીએ તો એને હમણાં આપણે સાઈડમાં રાખીએ અને આપણે સ્ટાર્ટ કરીએ ફુગાવો તો સૌથી પહેલાં તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર એકત્રીસ ઉપર આવી જજો કે ફુગાવો ફુગાવો એટલે શું બહુ જ સાદી ભાષામાં આપણે વાત કરીએ તો ફુગાવો એટલે ભાવ વધારો ચલો પ્લીઝ લખી લેજો ને સ્ટુડન્ટ્સ કે ફુગાવો એટલે શું ભાવ વધારો બજારમાં જ્યારે કોઈ વસ્તુ કે સેવાના ભાવ સતત વધતા જાય છે તો એ પરિસ્થિતિને ફુગાવો કહેવાય તો અહીંયા એક બહુ જ મોટો સવાલ આપણને થશે કે ભાઈ ભાવ કેમ વધી રહ્યા છે એ ભાવ વધવા પાછળનું કારણ શું છે તો સ્ટુડન્ટ્સ તમને ખ્યાલ હોય તો ચેપ્ટર ફોર પુરવઠો તમારે ઇલેવન્થમાં આવતું હતું અને એ પુરવઠામાં છે ને સૌથી છેલ્લો એક ટોપિક હતો કિંમત નિર્ધારણ એ કિંમત નિર્ધારણમાં એક બહુ સરસ લાઈન લખેલી હતી કે બજારમાં વસ્તુ કે સેવાના ભાવ માંગ અને પુરવઠા ઉપર આધારિત છે ક્લિયર ઓકે તો અહીંયા આપણે આપણા ક્વેશ્ચન ઉપર આવીએ છીએ કે ફુગાવો એટલે ભાવ વધારો આ ભાવ કેમ વધે છે તો એનું એક જ કારણ છે કે ભાવ એટલા માટે વધે છે કેમ કે બજારમાં માંગ વધે છે બજારમાં માંગ વધશે એટલે શું થશે કે એ વસ્તુના ભાવ વધતા જશે હવે અહીંયા બીજો ક્વેશ્ચન કે બજારમાં માંગ કેમ વધે છે તો બજારમાં માંગ કોણ કરશે આપણે બધા અને આપણે બધા માંગ ક્યારે વધારીશું જ્યારે આપણી આવકમાં વધારો થશે ત્યારે તો સ્ટુડન્ટ અહીંયા બે વસ્તુ ખબર પડી પહેલી વસ્તુ કે જ્યારે આપણી આવકમાં વધારો થશે ત્યારે આપણે માંગ વધારે કરશું અને જ્યારે આપણે માંગ વધારે કરશું ત્યારે બજારમાં ભાવ ધીમે ધીમે વધતા જશે જે પરિસ્થિતિને ફુગાવો કહેવાય તો અહીંયા એક ત્રીજો સવાલ તમારી સામે ઊભો થાય છે કે આપણી આવક કેમ વધે છે તો આપણી આવક વધવા પાછળનું કારણ છે કે બજારમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે બજારમાં નાણાંનો પુરવઠો વધી રહ્યો છે જેના કારણે આપણી આવક વધી રહી છે આપણી આવક વધવાના કારણે આપણી બજારમાં માંગ વધી રહી છે અને બજારમાં માંગ વધવાના કારણે ફુગાવો સર્જાઈ રહ્યો છે ભાવ વધારો થઈ રહ્યો છે તો સ્ટોડ અહીંયા આપણે ચાર કારણ જોયા ચાર પરિબળ જોયા કે ભાઈ ફુગાવો ભાવ વધારો કેમ થાય છે તો માંગ વધવાના કારણે આવક વધવાના કારણે નાણાંનો પુરવઠો વધવાના કારણે તો અહીંયા છે ને ઇનડાયરેક્ટલી આપણે એક વસ્તુ અહીંયા કનેક્ટ કરીએ છીએ કે ભાઈ ફુગાવો એટલે નાણાંના પુરવઠામાં વધારો ચલો ફરીથી એક વખત રિપીટ કરીએ ફુગાવો એટલે શું નાણાંના પુરવઠામાં વધારો બોલો ક્લિયર સ્ટુડન્ટ્સ ઓકે હવે આપણે એની વ્યાખ્યા બાજુ જઈએ તો પેજ નંબર થર્ટી ટુ ઉપર આવી જાઓ સ્ટુડન્ટ્સ મારી પાસે ઓલરેડી ટેક્સ્ટબુક છે અને ટેક્સ્ટબુકમાંથી આપણે લાઇન્સ બધી વાંચીશું અને એ પ્રમાણે આપણે એ ટોપિકને આગળ કન્ટિન્યૂ કરીશું ઓકે તો સ્ટુડન્ટ્સ પેજ નંબર થર્ટી ટુ ઉપર આવી જાઓ અને ત્યાં તમને આપેલું છે ફુગાવાની વ્યાખ્યા ફુગાવાની વ્યાખ્યામાં સૌથી પહેલી વ્યાખ્યા તમને આપેલી છે એપી લર્નર સાહેબની એ પી લર્નર સાહેબ શું કહે છે પ્લીઝ અંડરલાઈન કરજો ને સ્ટુડન્ટ્સ કે વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહે છે બહુ જ શાંતિથી એક વખત સમજો તમે પ્લીઝ ધ્યાનથી સાંભળજો વસ્તુના પુરવઠા કરતાં તે વસ્તુની માંગમાં જ્યારે વધારો થવા લાગે છે ત્યારે બજારમાં ફુગાવાની પરિસ્થિતિનું સર્જન થાય છે ચલો અહીંયા વધારે શું છે પુરવઠો વધારે છે કે માંગ વધારે છે તો માંગ વધારે છે કારણ કે વ્યાખ્યામાં લખેલું છે કે વસ્તુના પુરવઠા કરતાં એ વસ્તુની માંગમાં વધારો થાય ત્યારે બજારમાં કિંમત વધારો થાય છે જે પરિસ્થિતિને ફુગાવો કહે છે સ્ટુડન્ટ્સ આ હતી એપી લર્નર સાહેબની વ્યાખ્યા હવે બીજી વ્યાખ્યા આપણે કરીએ છીએ એસી પીગુ સાહેબની એસી પીગુ સાહેબ શું કહે છે કે વાસ્તવિક આવક કરતા જ્યારે નાણાકીય આવક વધારે ઝડપથી વધવા લાગે ત્યારે બજારમાં ભાવ વધારો થાય છે ફુગાવાની પરિસ્થિતિનું સર્જન થાય છે ફરીથી એક વખત બહુ સિમ્પલ લેંગ્વેજમાં આપણે સમજીએ વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવકમાં જ્યારે વધારો થાય ફરીથી એક વખત ચલો કઈ આવક કરતાં કઈ આવકમાં વધારો થાય વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવકમાં જ્યારે ઝડપથી વધારો થાય છે ત્યારે બજારમાં માંગ વધે છે બજારમાં ભાવ વધે છે બજારમાં ફુગાવો સર્જાય છે ઓકે હા હવે સ્ટુડન્ટ્સ અહીંયા એક ક્વેશ્ચન ઊભો થયો કે ભાઈ આ વાસ્તવિક આવક શું છે અને આ નાણાકીય આવક શું છે તો ચેપ્ટર નાઇન રાષ્ટ્રીય આવક યાદ કરો સ્ટુડન્ટ્સ અગિયારમું ધોરણ ચેપ્ટર નંબર નાઇન રાષ્ટ્રીય આવક અને એમાં સૌથી છેલ્લો ટોપિક તમને આપેલો હતો કે વાસ્તવિક આવક કોને કહેવાય અને નાણાકીય આવક કોને કહેવાય સ્ટુડન્ટ અહીંયા હું તમને છે ને એક ઉદાહરણ આપું છું પ્લીઝ એ ઉદાહરણ લખી લોને ને બે હજાર ઓગણીસમાં હું સો વસ્તુઓ સો રૂપિયાના ભાવે વેચતો તો ત્યારે મારી આવક થઈ દસ હજાર રૂપિયા બે હજાર વીસ માં હું સો વસ્તુઓ બસો રૂપિયાના ભાવે વેચું છું તો ત્યાં મારી આવક થઈ વીસ હજાર રૂપિયા હવે તમે કમ્પેરિઝન કરો કે બે હજાર ઓગણીસ માં મારી આવક કેટલી હતી તે કે ભાઈ દસ હજાર રૂપિયા બે હજાર વીસમાં મારી આવક કેટલી થઈ તો કે ભાઈ વીસ હજાર રૂપિયા તો બે હજાર ઓગણીસની સરખામણીમાં બે હજાર વીસમાં બોલો મારી આવક વધી કે ના વધી ઘણા બધા સ્ટુડન્ટ્સ કહેશે વધી પણ ના સ્ટુડન્ટ્સ આવક નથી વધી આ તો ખાલી ને ખાલી ભાવ વધ્યા છે તમે જે પ્રાઇઝ લખેલી છે ને બરાબર સો રૂપિયા ને રૂપિયા એને તમે સાયલન્ટ કરી દો તો તમને જવાબ આપોઆપ મળી જશે કે બે હજાર ઓગણીસમાં પણ તમે સો એકમ જ વેચતા હતા અને બે હજાર વીસમાં પણ તમે સો એકમ જ વેચો છો તો અહીંયા તમારી આવકમાં વધારો નથી થયો અહીંયા તો વધારો થયો છે એ ભાવમાં અને જ્યાં ભાવ વધે છે એનું નામ ફુગાવો સ્ટુડન્ટ્સ જ્યારે પણ ઉત્પાદનના એકમો સ્થિર હોય અને કિંમત વધે અને તમારી આવક વધે એ આવકને નાણાકીય આવક કહેવાય જેનું આપણા દેશમાં કાંઈ મહત્ત્વ નથી કારણ કે ભાવ વધી રહ્યા છે અને જ્યારે જ્યારે ભાવ વધશે તો તમારી પાસે રહેલા રૂપિયાનું જે મૂલ્ય છે એ ઘટતું જશે એટલે એસી પીગુસરે બહુ સરસ વ્યાખ્યા આપી છે એમને કીધું છે કે વાસ્તવિક આવક કરતાં જ્યારે નાણાકીય આવક ઝડપથી વધવા લાગે એ પરિસ્થિતિને ફુગાવો કહેવાય હવે વાસ્તવિક આવક એટલે શું તો તમે જે ઉદાહરણ લખ્યું ને એમાં બે હજાર ઓગણીસમાં માં સો વસ્તુઓ સો રૂપિયાના ભાવે આપણે વેચતા હતા તો આપણને આવક થતી હતી દસ હજારની હવે બે હજાર વીસમાં હું બસ્સો એકમ બસ્સો રૂપિયાના ભાવે વેચું છું તો ત્યાં મારી આવક થશે ચાલીસ હજાર રૂપિયા તો સ્ટુડન્ટ્સ અહીંયા હું ચોક્કસથી કહી શકીશ કે મેં મારી આવકમાં વધારો કર્યો યા તો મારી આવકમાં વધારો થયો કેમ કારણ કે હું ઉત્પાદનના એકમો પણ વધારે વેચી રહ્યો છું ક્લિયર ઓકે તો જ્યાં ઉત્પાદનના એકમો પણ વધી રહ્યા છે સામે ભાવ પણ વધી રહ્યા છે અને એનાથી જે આવક તમારી વધે છે એને વાસ્તવિક આવક કહેવાય નાણાકીય આવક વધે એનો બહુ જ સાદો મીનીંગ એવો છે કે અહીંયા કિંમત વધી રહી છે એટલે એસી પીગુસરે બહુ સરસ વ્યાખ્યા આપી છે કે વાસ્તવિક આવક કરતાં જ્યારે નાણાકીય આવક ઝડપથી વધવા લાગે એ પરિસ્થિતિને ફુગાવો કહેવામાં આવે છે ઓકે સ્ટુડન્ટ્સ બરાબર હવે એસી પીગુની વ્યાખ્યાની નીચે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઇન તમને આપેલી છે એને પ્લીઝ અન્ડરલાઈન કરો અને એમસી ક્યુ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ લાઇન છે પ્લીઝ શું લખેલું છે જોઈએ આપણે કે ભાવ સપાટીમાં થતાં સતત અને સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે જેમાં નાણાંની ખરીદ શક્તિ સતત ઘટતી જાય છે ભાઈ એક વસ્તુ સમજી લો બજારમાં જ્યારે જ્યારે ભાવ વધશે ફરીથી એક વખત ધ્યાન આપજો બજારમાં જ્યારે જ્યારે ભાવ વધશે ત્યારે ત્યારે તમારી પાસે રહેલા નાણાંનું જે મૂલ્ય છે એ ઘટતું જશે તમારી પાસે જે નાણાં છે એની ખરીદ શક્તિ ઘટતી જશે એક ઉદાહરણથી સમજીએ કે આજથી પાંચથી સાત વર્ષ પહેલાં દસ રૂપિયામાં દસ નંગ પાણીપુરીના આવતા હતા અત્યારે તમે જોવા જશો ને તો દસ રૂપિયામાં માંડ કરીને તમને ચાર પાણીપુરીના નંગ આપે છે તો જુઓ દસ રૂપિયામાં આજથી પાંચ સાત વર્ષ પહેલાં તમને દસ નંગ પાણીપુરીના મળતા હતા પણ અત્યારે ભાવ વધી ગયા જેના કારણે એ દસ રૂપિયાની સામે તમને ખાલી ચાર નંગ જ પાણીપુરી મળે છે તો અહીંયા પરિસ્થિતિ શું થઈ કે દસ રૂપિયાનું મૂલ્ય જે છે ને એ ઘટી ગયું કેમ ઘટી ગયું કારણ કે સામે બજારમાં ભાવ વધી ગયા એટલા માટે તો ફરીથી એક વખત આપણે રિપીટ કરીએ છીએ બહુ જ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે સ્ટુડન્ટ પ્લીઝ ધ્યાનમાં આપજો કે જ્યારે બજારમાં સતત ભાવ વધતા રહે છે ત્યારે ત્યારે તમારી પાસે રહેલા નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે એવી જ રીતે તમારી પાસે રહેલા નાણાંની જે ખરીદ શક્તિ છે એ પણ ઘટતી જાય છે સ્ટુડન્ટ અહીંયા આપણે બે વ્યાખ્યા કરી સૌથી પહેલી વ્યાખ્યા કરી આપણે એપી લર્નર સાહેબની બીજી વ્યાખ્યા કરી આપણે એસી પીગુ સાહેબની પછી એક મોસ્ટ આઈએમપી એમસીક્યુ કર્યો હવે આપણે ત્રીજી વ્યાખ્યા બાજુ જઈએ છીએ જે જે એમ કેન્સ સાહેબે આપી બહુ જ સરસ વ્યાખ્યા છે થોડોક સમજવાનો પ્રયત્ન કરજો બહુ જ શાંતિથી સાંભળજો અને જોજો પ્લીઝ શું લખ્યું છે વ્યાખ્યામાં ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે અહીંયા પહેલાં તો તમે અંડરલાઈન કરો ચલો સાધનોને પૂર્ણ રોજગારી ભાઈ સાધનો ઉત્પાદનના સાધનોની અહીંયા વાત કરી છે તો ઉત્પાદનના સાધનો કેટલા તો ઉત્પાદનના સાધનો ચાર જમીન મૂડી શ્રમ નિયોજક આ બધાની પૂર્ણ રોજગારી એટલે કે આ બધા જ લોકો કામે લાગી જાય એટલે શું થશે એ બધા લોકોની આવક વધશે આવક વધશે આ બધા લોકોની જ્યારે આવક વધશે ત્યારે આ બધા લોકોની માંગ વધશે અને માંગ વધશે ત્યારે ત્યારે બજારમાં ભાવ વધશે જે પરિસ્થિતિને ફુગાવો કહેવાય એટલે જેએમ કિન્સ છે ને બહુ જ સરળ ભાષામાં સમજાવે છે કે જ્યારે બજારમાં ઉત્પાદનના જેટલા પણ સાધનો છે જમીન મૂડી શ્રમ નિયોજક એ બધા પૂર્ણ રોજગારીમાં આવી જશે એટલે કે બધા જ પાસે કામ હશે કામ હશે એનો ઇન્ડાયરેક્ટલી મતલબ શું થયો કે બધા પાસે આવકના સ્ત્રોત હશે ત્યારે બજારમાં બજાર માંગ વધી જશે અને બજાર માંગ વધવાના કારણે ચીજવસ્તુ અને સેવાઓના ભાવ વધી જશે જે પરિસ્થિતિને ફુગાવો કહેવામાં આવે છે તો ફરીથી એક વખત આપણે જે એમ કેન્સ સાહેબની જે વ્યાખ્યા છે એને પ્લીઝ આપણે સમજી લઈએ શું લખેલું છે કે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો તે સર્જાય છે એટલે કે સાધનોને ઉત્પાદનના સાધનો જમીન મૂડી શ્રમ નિયોજક ને પૂર્ણ રોજગારી મળી જાય છે એ પછી પણ જો ભાવવધારાની સ્થિતિ રહે છે તો એ ભાવ વધારાની સ્થિતિને ફુગાવો કહેવામાં આવે છે સ્ટુડન્ટ અહીંયા આપણે સૌથી પહેલો જે ટોપિક છે એ કમ્પ્લીટ થયો ફુગાવાની વ્યાખ્યા ત્રણ વ્યાખ્યા આપણે કરી એપી પી લર્નર સાહેબની એસી પીગુ સાહેબની અને જેએમ કેન્સ સાહેબની ઓકે ડન હવે આપણે એક બીજો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ ફુગાવાના લક્ષણો પ્લીઝ એની બાજુમાં બે માર્ક માટે મોસ્ટ આઈએમપી એમ પી કરજો ને ફુગાવાના લક્ષણો સૌથી પહેલું લક્ષણ તમને આપેલું છે ભાવ સપાટીમાં સતત વધારો ભાઈ ફુગાવાનો તો મતલબ જ એ થયો કે ભાઈ ભાવ વધારો ફુગાવાનો મતલબ જ શું થયો ભાવ વધારો એટલે ભાવ સપાટીમાં એટલે ફુગાવો વેરી ક્લિયર ઓકે બીજું લક્ષણ તમને અહીંયા આપેલું છે કે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે ભાઈ અર્થતંત્રના બધા જ ક્ષેત્રો એટલે ટોટલ કેટલા ક્ષેત્ર છે આપણી પાસે ત્રણ પ્રાથમિક દ્વિતીય અને તૃતીય પ્રાથમિક એટલે શું કે ભાઈ ખેતી અને કુદરતી સંસાધનને આધારિત આપણા બધા ઉદ્યોગો દ્વિતીય એટલે શું તો કે ભાઈ ઔદ્યોગિક એકમો કે જે કાચા માલમાંથી પાક્કા માલનું સર્જન કરે અને તૃતીય એટલે કે સેવા આ ત્રણેય ક્ષેત્રોમાં જો ભાવ વધતા જાય જે પરિસ્થિતિને ફુગાવો કહેવાય એટલે બીજું લક્ષણ શું આપેલું છે તમને કે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે જે પરિસ્થિતિને ફુગાવો કહેવાય ત્રીજું લક્ષણ મોસ્ટ આઈએમપી એમ કરો ઉપર આપણે જોઈ જ ગયા પણ ફરીથી મોસ્ટ આઈએમપી એમ એને કરો નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે બજારમાં જ્યારે જ્યારે ફુગાવાની પરિસ્થિતિનું સર્જન થશે બજારમાં જ્યારે જ્યારે કિંમતમાં વધારો થશે ત્યારે ત્યારે તમારી પાસે રહેલા રૂપિયાનું જે મૂલ્ય છે તમારી પાસે રહેલા રૂપિયાની જે ખરીદશક્તિ છે એ ઘટતી જશે ઓકે સ્ટુડન્ટ્સ ડન અને ચોથું અગત્યનું જે એમ કિન્સની જે વ્યાખ્યા આપણે કરીને એ જ વ્યાખ્યાને અહીંયા એકદમ સરળ ભાષામાં સમજાય છે કે પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટીને ફુગાવો કહેવાય કે બજારમાં જ્યારે ઉત્પાદનના સાધનોની પૂર્ણ રોજગારી આવી જશે એ પૂર્ણ રોજગારી પછી જો બજારમાં ભાવ સપાટી વધતી જશે તો એ ભાવ સપાટીને ફુગાવો કહેવામાં આવશે તો ક્લિયર સ્ટુડન્ટ્સ અહીંયા ચાર લક્ષણો છે એ ચાર લક્ષણોને આપણે એક વખત ફરીથી રિપીટ કરીએ છીએ પ્લીઝ ધ્યાન આપજો ભાવ સપાટીમાં સતત વધારો થાય છે બીજું અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ વધે છે ત્રીજું મોસ્ટ આઈએમપી એમસીક્યુ નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે અને ચોથું પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી એટલે કે ફુગાવો સ્ટુડન્ટ અહીંયા આપણે બે ટોપિક ક્લિયર કર્યા સૌથી પહેલું ફુગાવાની વ્યાખ્યા આપણે કરી બીજું ફુગાવાના આપણે લક્ષણો કર્યા હવે ફુગાવાના લક્ષણો પતે છે ને એ પછી તમને જુઓ એક બે ને ત્રણ એવી કરીને અલગથી મુદ્દા આપેલા છે એમાં પહેલો મુદ્દો મોસ્ટ આઈ બે માર્ક અને એક માર્કની વ્યાખ્યા દાબેલો ફુગાવો એટલે શું પ્લીઝ એને અન્ડરલાઇન કરો ટેક્સ્ટબુક ના હોય તો એ વસ્તુને પ્લીઝ નોટડાઉન કરી લો દાબેલો ફુગાવો એટલે શું સૌથી પહેલાં તો ફુગાવો એટલે ભાવ વધારો પણ અહીંયા દાબેલો ફુગાવો છે ને એ કંઈક અલગ ખ્યાલ છે અને હું બહુ જ સરળ તમને ઉદાહરણ આપીને વસ્તુ સમજાવીશ પણ પ્લીઝ તમારું ધ્યાન ટોટલી આપણા વિડીયો ઉપર ટોટલી હું જે બોલું છું એની ઉપર દાબેલો ફુગાવો એટલે શું પહેલા તો આપણે એની વ્યાખ્યા અંદર જે ટેક્સ્ટબુકમાં આપેલી છે ને એ જોઈએ સરકારે કાયદા દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટીને દબાવી રાખી હોય તો તે ભાવ ન વધતા હોવા છતાં ફુગાવો છે જેને દાબેલો ફુગાવો કહેવામાં આવે છે સૌથી પહેલાં કે કોઈ એક વસ્તુ છે માની લો કે હું તમને વાત કરું છું મારી પાસે આ પેન છે આ પેનની હું તમને વાત કરું છું આ પેનના ભાવ બજારમાં સખત વધતા જાય છે આ એક ઉદાહરણ છે આવું કશું છે નહીં બજારમાં પણ આ એક ઉદાહરણ હું તમને આપું છું દાબેલો ફુગાવોને સમજવા માટે સપોઝ માની લો કે ભાઈ એક પેન છે અને આ પેનની બજારમાં ખૂબ જ કિંમત વધતી જાય છે તો સરકાર અહીંયા કાયદા લાવશે સરકાર અહીંયા અમુક નીતિ નિયમો ઘડશે અને એ નીતિ નિયમોનો અમલ આ પેનના ભાવ ઉપર લગાવી દેશે એટલે શું થશે ખબર છે કે હવે એ ભાવ વધશે નહીં એ ભાવ ત્યાં વધતા શું થઈ જશે અટકી જશે તો એ પરિસ્થિતિને શું કહેવાય દાબેલો ફુગાવો બીજું એક ઉદાહરણ આપીએ બહુ સરસ ઉદાહરણ આપું છું તમને કે આપણે બહારથી જે પાણીની બોટલ પરચેસ કરીએ છીએ એક લીટરની એ વીસ રૂપિયામાં મળે છે સ્ટુડન્ટ તમને એ વાત ખ્યાલ છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં તમે જનરલ માર્કેટમાં હું મલ્ટીપ્લેક્સની ને એવી કોઈ પ્રાઇવેટ મોલની ને એવી વાત નથી કરતો પણ હું એક જનરલ માર્કેટની વાત કરું છું કે તમે કોઈ પણ જગ્યાએ જશો ને તો એ એક લીટરની પાણીની બોટલ તમને વીસ રૂપિયામાં મળશે હવે તમે વિચારો કે જે પાણીની બોટલ બનાવનાર જે મેન્યુફેક્ચરર છે એનો મેઇન પર્પસ શું હોય કે વધુને વધુ નફો કમાઈ શકે અને વધુને વધુ નફો પાણીની બોટલ વેચીને ક્યારે કમાઈ શકશે ઉનાળામાં પણ તમે જુઓ ઉનાળામાં પણ એ પાણીની બોટલ જે છે ને એ વીસ રૂપિયાની જ મળે છે કારણ કે અહીંયા સરકારે અમુક કાયદા કાનૂન ઘડેલા છે અને એ કાયદા કાનૂનને આધીને રહીને એ પાણીની બોટલના ભાવ જ્યાં સુધી સરકાર નહીં કે ને ત્યાં સુધી વધી શકશે નહીં ચાહે પછી એ શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય એ તમને વીસ રૂપિયામાં જ મળશે તો આ પરિસ્થિતિને દાબેલો ફુગાવો કહેવાય દાબેલો ફુગાવો હું એક બીજા એક્ઝામ્પલથી ફરીથી તમને બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું છું કે કોઈ એક્સ વસ્તુ છે એક્સ વસ્તુના બજારમાં સતત ભાવ વધતા જાય છે હવે સતત ભાવ જે વધતા જાય છે તો સરકાર કોઈ કાયદા ઘડીને એ ભાવને શું કરે છે કંટ્રોલમાં લાવી દે છે એટલે કે હવે એ ભાવને વધવા દેતા નથી તો આ પરિસ્થિતિને ફુગાવ દાબેલો ફુગાવો કહેવાય આ પરિસ્થિતિને શું કહેવાય દાબેલો ફુગાવો તો ફરીથી એક વખત આપણે એ વ્યાખ્યા જોઈએ છે પ્લીઝ ધ્યાન આપજો સ્ટુડન્ટ પહેલાં તો બે માર્ક અને એક માર્ક માટે એને મોસ્ટ આઈએમપી કરો સરકારે કાયદા દ્વારા સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં તે ફુગાવો છે જેને દાબેલો ફુગાવો કહેવામાં આવે છે ક્લિયર સ્ટુડન્ટ્સ ઓકે અહીંયા બીજો મુદ્દો તમને આપેલો છે કે જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ સેવા કે વસ્તુ માટે ભાવ વધારો લાગુ પડ્યો હોય તો તે ફુગાવો નથી એટલે અહીંયા આપણને બે વસ્તુ ખબર પડશે સાહેબ સૌથી પહેલી વસ્તુ શું ખબર પડશે કે ફુગાવો એ ક્યારેય ટૂંકા ગાળા માટે ના હોય ફુગાવો એ હંમેશા લાંબા ગાળા માટે જ કામ કરે બીજી વસ્તુ કે અર્થતંત્રના બધા જ ક્ષેત્રમાં ભાવ વધવા જોઈએ સ્ટુડન્ટ અહીંયા આપણે લાક્ષણિકતામાં જો બીજો મુદ્દો જોયો કે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં એટલે કે બધી જ ચીજ વસ્તુ અને સેવાઓના ભાવ વધતા હોય તો એ પરિસ્થિતિને ફુગાવો કહેવામાં આવે છે ઓકે ડન તો ફરીથી બીજો મુદ્દો આપણે જોઈએ છે કે જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે અમુક જ ચીજ વસ્તુ કે સેવાઓના ભાવ વધતા હોય તો તે પરિસ્થિતિ ફુગાવાની પરિસ્થિતિ નથી ઓકે સોરી સ્ટુડન્ટ્સ ત્રીજો મુદ્દો અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય ત્યારે ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા પ્રેરાય છે આથી આ સાધનો કામે લાગશે અને ઉત્પાદન વધતા ભાવો ઘટશે અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ શબ્દ કયો છે ભાવ ઘટશે અત્યાર સુધી આપણે જે પણ કાંઈ જોયું ને એ બધું ભાવ વધશે એના માટે જોયું પણ અહીંયા આપણે વાત કરવાની છે ભાવ ઘટશે તો ભાવ ક્યારે વધ ભાવ ક્યારે ઘટશે તો અહીંયા છે ને જો તમને લખેલું છે કે અર્થતંત્રના સાધનો બેકાર પડ્યા હોય અર્થતંત્રના સાધનો એટલે કયા જમીન મૂડી શ્રમ નિયોજક એ લોકો બેકાર પડ્યા છે એટલે કે એ લોકો બેરોજગાર છે બીજી બાજુ શું થાય છે કે ભાવ સતત વધતા જાય છે તો આ જે બેકાર પડી રહેલા સાધનો છે ને એમને એવું લાગશે કે હવે આપણે કમ્પલસરી કમાવું પડશે એટલે એ લોકો પોતે રોજગારી મેળવવા માટે બજારમાં આવે છે અહીંયા જે ઉત્પાદક છે એ એમને રોજગારી આપે છે એટલે શું થશે કે પહેલાં એ લોકો બેરોજગાર હતા એટલે કે પહેલાં ઉત્પાદનમાં એમનો કોઈ જ ફાળો ન હતો પણ હવે એ લોકો રોજગારી લેવા માટે આવ્યા એટલે શું થશે કે એ લોકોનું ઉત્પાદનમાં ફાળો વધશે તો જ્યારે એ લોકોનું ઉત્પાદનમાં ફાળો વધશે તો ઉત્પાદન પણ શું થશે વધશે ઉત્પાદન વધશે ત્યારે બજારમાં એ વસ્તુઓનો જે પુરવઠો છે એ પણ વધવા પામશે અને જ્યારે એ વસ્તુઓનો પુરવઠો અહીંયા વધવા પામશે ત્યારે શું થશે માંગની સામે પુરવઠાનું જોર ધીમે 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 વધતું જશે શું થશે સ્ટુડન્ટ ફરીથી ધ્યાન આપો માંગની સામે જે માંગ પહેલાં બહુ જ ઉચ્ચતમ લેવલ ઉપર હતી ને તો એ માંગની સામે પુરવઠાનું જે જોર છે ને એ ધીમે 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 વધતું જશે જેના કારણે ભાવ ધીમે ધીમે ઘટતા જશે એટલે શું કીધેલું છે ફરીથી એ વસ્તુને આપણે સમજીએ છીએ બહુ ધ્યાનથી સમજો સમજવા જેવી વાત છે કે અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય ત્યારે ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા પ્રેરાય છે આથી આ સાધન કામે લાગશે એટલે કે એમને રોજગારી મળશે રોજગારી મળશે એટલે ઉત્પાદનમાં વધારો થશે ઉત્પાદનમાં વધારો થશે એટલે બજારમાં એ વસ્તુના પુરવઠામાં પણ વધારો થશે અને જ્યારે એ વસ્તુના પુરવઠામાં વધારો થશે ત્યારે એ ભાવ ધીમે 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 ઘટતા જશે એટલે લખ્યું છે ઉત્પાદન વધતા ભાવ ઘટશે ક્લિયર સ્ટુડન્ટ્સ ઓકે ટૂંકમાં પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવ સપાટી સતત વધ્યા કરે તે ફુગાવો છે અને આ ફુગાવો આર્થિક વિકાસ માટે નુકસાનકારક છે કેમ નુકસાનકારક છે તો તમે સમજો કે ફુગાવાની પરિસ્થિતિમાં હંમેશા શું થશે કે આપણી પાસે જે નાણાં છે એનું મૂલ્ય ઘટતું જશે આપણી પાસે જે નાણાં છે એની ખરીદ શક્તિ ઘટતી જશે તો જે અર્થતંત્રમાં એના નાણાંનું મૂલ્ય ઘટતું જાય એના નાણાંની શક્તિ ઘટતી જાય જે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ માટે ખૂબ જ હાનિકારક કહેવાય તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે ટોટલ ત્રણ ટોપિક કર્યા સૌથી પહેલું આપણે ફુગાવાની વ્યાખ્યા કરી બીજું આપણે ફુગાવાનાં લક્ષણો કર્યા અને ત્રીજું આપણે દાબેલો ફુગાવો અને એના પછીના બે ટોપિક કર્યા સ્ટુડન્ટ અહીંયા આપણે આ લેક્ચરને કમ્પ્લીટ કરીએ છીએ આવતા લેક્ચરમાં આપણે આ ટોપિકનો સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પાંચ માર્ક માટે સૌથી અગત્યનો સવાલ ફુગાવાના કારણો કરીશું પણ એ પહેલાં હું તમને એક વસ્તુ ફરીથી રિપીટ કરી દઉં છું કે આ વિડીયો લેક્ચરને જ્યારે પણ તમે અટેન્ડ કરો છો તો સૌથી પહેલી વાત તમારી પાસે નોટબુક અને પેન હોવી જોઈએ જેટલા જેટલા ટોપિક હું અહીંયા બોલી રહ્યો છું એ ટોપિક ત્યાં તમારે નોટડાઉન કરવાના છે જે ટોપિકમાં મેં તમને કીધેલું છે કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી છે એની તમારે એક નોટ બનાવવાની છે સ્ટુડન્ટ આ અત્યારે જે કહેવાય ને કે કપરો સમય ચાલી રહ્યો છે આખા સમાજ માટે તો ત્યાં ભણતર આપણું વેડફાય નહીં આપણું જે ભણતર છે એ બગડે નહીં એ માટે મેં આ વિડીયો લેક્ચરનું તમારા માટે સાહસ કર્યું છે પણ અહીંયા તમારો પણ મને એટલો જ સપોર્ટ જોઈશે કે તમે પણ આ વિડીયો વિડીયો લેક્ચરથી તમને એક ફાયદો શું થશે કે તમે કોઈ ટૉપિક છે એ તમારે બે ત્રણ વખત રિપીટ કરીને જોવો છો ને તો તમે આરામથી જોઈ શકશો એ રિવાઇન્ડ કરીને જોઈ શકશો ફોરવર્ડ કરીને જોઈ શકશો જેના કારણે શું થશે અને ગમે ત્યારે આ વિડીયો તમારી પાસે રહેશે એટલે શું થશે કે તમારું રિવિઝન બહુ સ્ટ્રોંગ થઈ જશે પણ અહીંયા હું ફરીથી ને ફરીથી રિપીટ કરું છું કે તમારી પણ એલર્ટનેસ તમારી પણ સિન્સિયરિટી મને એટલી જ જોઈશે જેટલો હું તમારા માટે કોન્શિયસ થઈને કામ કરું છું ઓકે તો પ્લીઝ સમયનો બગાડ કર્યા વગર શાંતિથી આ વિડીયો જુઓ આ વિડીયોને બહુ જ ધ્યાનથી સાંભળો જે જે ટૉપિક મેં તમને કીધેલા છે એ એ ટૉપિક તમે તમારી નોટબુકમાં નોટડાઉન કરી લો અને તમને કંઈ પણ નાનામાં નાનો શબ્દ પણ નથી ખબર પડતી કે ડાઉટ લાગે છે તો પ્લીઝ મને મેસેજ કરો પ્લીઝ મને ફોન કરો હું ઓન ધ સ્પોટ તમારા એ ડાઉટ તમને સોલ્વ કરી આપીશ ઓકે સ્ટુડન્ટ્સ ઓકે સો અહીંયા આપણે લેક્ચરને કમ્પ્લીટ કરીએ છીએ અને થેન્ક યુ સો મચ કે આ ટફ ટાઈમમાં પણ તમે અમને સપોર્ટ કરતા રહ્યા અને બસ તમારા આ સપોર્ટના ઉત્સાહના કારણે જ આજે મને પણ વિડીયો લેક્ચર તમારા માટે બનાવવાનું એક પ્રોત્સાહન મળ્યું અને આગળ જઈને પણ આપણે આ જ વિડીયો લેક્ચરથી ચોક્કસ આપણે કામ કરીશું બરાબર છે તો તમારી ફીડબેક પણ મને જણાવજો કે તમને આ વિડીયો લેક્ચરથી તમારું ગ્રાસપિંગ કેપ્ચર થયું તમને ઇન્ટરેસ્ટ પડ્યો ટૉપિકમાં અને આપણે આમાં શું ચેન્જીસ કરી શકીએ એવું છે એ પણ પ્લીઝ તમે મને વોટ્સએપમાં મેસેજમાં કાં તો કોલમાં જણાવજો ઓકે ઓકે થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ્સ ફોર યોર ગ્રેટ સપોર્ટ ઇન ટફ ટાઈમ થેન્ક યુ સો મચ પ્લીઝ